નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં આજે આપણે એક ગંભીર ચર્ચા એ કરી રહ્યા છીએ કે જે વર્ગ, સ્ત્રી વર્ગની વાત કરીએ કે જે પુરુષ વર્ગની ચિંતા કરે છે, કારણ કે આ પુરુષોમાં સૌથી વધારે માદક દ્રવ્યનું સેવન જોવા મળતું હોય છે અને જેને કારણે આખું ઘર બરબાદ થઈ જાય અથવા પરિવાર બરબાદ થઈ જાય, અને એટલા માટે જ એ પુરુષને કદાચ સીધા રસ્તા પર લાવી શકે અથવા તો એ પરિવારની સારામાં સારી ચિંતા કરી શકે એવો કોઈ વર્ગ તો એ સ્ત્રી વર્ગ. પણ આજે જ્યારે આ સ્ત્રીને આપણે એટલું મોકળું મેદાન આપી રહ્યા છે કે જે લોકો પુરુષ સમોવડી બની શકે, અને જો પુરુષ સમોવડી બની શકે એના માટેનું જો મોકળું મેદાન આપવામાં આવતું હોય તો ચોક્કસપણે આપણને એ વિશ્વાસ હોય કે આ જ સ્ત્રી વર્ગ એ આવા જે દૂષણો છે કે જે પુરુષો માદક દ્રવ્યનું સેવન કરતા હોય, પછી તમાકુથી લઈને દારૂ સુધીની કોઈપણ પ્રકારની વસ્તુ હોય, કોઈપણ પ્રકારનો પદાર્થ હોય, પણ આ પદાર્થોનું સેવન જો સ્ત્રી વર્ગમાં જોવા મળે તો આજે એ જ પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે, અને એટલા માટે જ ખૂબ જ ગંભીર ચર્ચા આપણે કરી રહ્યા છીએ. મારી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર રાજેન્દ્ર આનંદ, કે જેઓ વ્યસન મુક્તિ નિષ્ણાંત છે કનોરિયા હોસ્પિટલમાં. ડૉક્ટર રાજેન્દ્ર, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. નમસ્કાર. અને સૌથી વધારે ખાસ આપણે ચર્ચા કરી રહ્યા છીએ એક ફેસ એવો કે જે યુથ આઇકોન તરીકે લોકો જાણે છે, રુઝાન ખંભાટા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં તો આપને પૂછવા માંગીશ કે હમણાં જેમ મેં કીધું એ પ્રમાણે કે સૌથી સારી બાબત એ છે કે આપણે મહિલાઓને સારામાં સારી ફેસિલિટી આપીએ, એક ફ્રીડમ આપીએ અને મોકળું મેદાન આપીએ, કારણ કે એટલા માટે કે એને પણ હક છે કે પુરુષ સમોવડી બની શકે. પણ આજે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે એને લઈને શું કહેશો? સી, આ વેરી ખરાબ પરિસ્થિતિ છે, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે. કારણ કે આ બી સત્ય છે કે આજકાલ બહેનોમાં આ જે દારૂ યા નિકોટિન, ટોબેકો, ડ્રગ્સ, એનું વ્યસન, એનું વધી ગયું છે યુઝેજ. હવે એમાં ધેર આર ટુ થિંગ્સ ઇન્વોલ્વડ ઇન ધીસ. પહેલી, સૌથી પહેલી ચીજ છે કે નોર્મલી અગર રૂરલમાં જોતા હતા તો ત્યાં ટોબેકોનો યુઝ જ તો હતો જ, ત્યાં પેલી છીકડીને તમાકુ ને બધું ચાલતું હતું જ, પણ એને દવા તરીકે યુઝ કરતા હતા. મોડેલિંગ વર્લ્ડમાં ચાલતું હતું, પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે શું કે 11-12 વર્ષથી ઉપરના છોકરી છોકરાઓ, એટલે છોકરીઓ અત્યારે એ લોકોનું યુઝેજ વધી ગયો છે. હવે એમાં મારે એમ કેવું છે, હું કોઈની સાઈડ નહીં લેવા માંગુ, પણ જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એવું થયું કે વેસ્ટર્ન કન્ટ્રીઝના લોઝ હવે એટલા સ્ટ્રિક્ટ થઈ ગયા છે, મોટી મોટી ટોબેકો કંપનીઝ પાછળ કેસીસ થયા છે કરોડો અબજો ડોલરોના, કે ભાઈ આના ટોબેકોના લીધે. એટલે વેસ્ટર્ન કન્ટ્રીઝને એ લોકોનું જે ટોબેકોનો યુઝેજ થતો તો નહીં, એ લોકોનું જે બિઝનેસ નહોતો થતો, એટલે એ લોકો એક સ્ટ્રેટેજી કરી. ઇન્ડિયા અને ચાઇનામાં એ લોકોના યુઝેજ વધારો છે બીકોઝ ઓફ ધ પોપ્યુલેશન. એટલે એ લોકો એ સ્ટ્રેટેજી પર અત્યારે ચાલી રહ્યા છે કે આપણે એવું શું કરીએ કે યુઝેજ વધે. એટલે એ લોકોને એક માર્કેટ જોયું કે ચલો ભાઈઓ તો લઈ રહ્યા છે ને એનું સેચ્યુરેશન આવી રહ્યું છે, એટલે એ લોકો બહેનો પર કોન્સન્ટ્રેટ કરે છે. હજી તો ધે વિલ એનરોલ ઇન ટુ ન્યુ માર્કેટિંગ સ્ટ્રેટેજીઝ, એડવર્ટાઇઝિંગ સ્ટ્રેટેજીઝ, જેમાં એ લોકો બહેનોને એમ બતાવવા માંગશે કે તમને આનાથી લિબરલાઇઝેશન મળે છે. આના માટે તો ગવર્નમેન્ટ પણ પોતે સહભાગી કરે છે. હવે 100%. એટલે મારે આજે આ થકી તમારા ચેનલ થકી કેવું જ છે કે આજે ગવર્નમેન્ટ જે સહભાગી થઈ રહી છે, ગવર્નમેન્ટ એવું વિચારતી હતી કે આપણે પહેલા જમાનાનો વિચાર છે કે ભાઈ આપણે ટેક્સ વધારશો એટલે લોકો ઓછું કરશે, પણ થયું શું કે ટેક્સ વધારાથી લોકો ઓછું ના કર્યું, પણ ઉલટા ચોરી ચોકરી કરી કરીને પીવા લાગ્યા. એટલે આજે આખો માઇન્ડસેટ ચેન્જ છે, જે દીકરીઓ બહેનોના માઇન્ડસેટ ચેન્જ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સાચું કહું તો એવું નથી કે બહેનોએ ના પીવું જોઈએ, ભાઈઓએ બી ના પીવું જોઈએ, નહીં કોઈ કોઈ. આજે વ્યસન મુક્તિ 26મી જૂને ઉજવવામાં આવે છે, જી જી, વિશ્વ વ્યસન મુક્તિની વાત છે, પણ આપે ટોબેકો ડે ગયો, નો ટોબેકો ડે 31મી ગયો. યસ, પણ આપણે રાજેન્દ્રજી આ કારણ જાણવા માંગીશું આપની પાસેથી કે મહિલાઓ પણ સેવન કરતી થઈ ગઈ છે, તો એનું કારણ શું, એની પાછળ શું લાગે છે, તો બહુ પ્રેક્ટિકલ કારણ મળી રહ્યું છે. એક તો જિજ્ઞાસા વૃત્તિ, કુતૂહલતા. બીજું, એક બેન આવું લે છે કે ટોબેકોમાં, હું તમને કહું કે બે ઘરમાં એક માજી પણ લેતા હોય તો નવી બહુ હોય કે એને એક થોડો ટેસ્ટ આવે એ રીતે શરૂ થાય. અને ખાસ કરીને એક જે શહેરોમાં એવું છે કે બહેનોમાં કે ચલો જે છોકરાઓ કરે છે અમે પણ કેમ ના કરીએ, બરાબર છે, તો એક એવી જે વિચારવૃત્તિ છે એ ચોક્કસ ભાગ ભજવે. નહીં, સારી બાબતમાં એવું કહી શકાય કે ભાઈ પુરુષો કરે તો સ્ત્રીઓ કેમ ના કરે, પણ આ સવાલ નેગેટિવ એટમોસ્ફિયરમાં બી થાય, નેગેટિવ વસ્તુ પુરુષો સેવન કરતા તો મહિલાઓ એ પણ વિચારે. કોમનલી નેગેટિવ વસ્તુ પહેલા થાય, પોઝિટિવનું આપણે ક્યારેય ધ્યાન નથી આપતા. નેગેટિવ તો પછી પોઝિટિવની ખાલી ચર્ચા થાય, ચર્ચા થાય, સૌથી પહેલો વિચાર કદાચ એ લોકોને આવતો હશે કે ભાઈ આ વસ્તુ પુરુષ કરી શકતો હોય, પુરુષની આટલી કેપેસિટી છે તો અમે કેમ ના કરી શકીએ. ચોક્કસ, આ કારણથી કેટલા સમજ છું રુઝાનજી. બિલકુલ, એટલે એમાં થયું છે શું કે પેલી જે આપણે ઇક્વેલિટીનું કહેવા માંગતા હતા, આપણે બીજી રીતે ઇક્વેલિટી મીન કરતા હતા, કારણ કે ફિઝિકલી તો સ્ત્રી પુરુષ ઇક્વલ કોઈ જે જિંદગીમાં નહીં થઈ શકે. બિલકુલ, સિમિલરલી અગર તમે લેટ્સ સે દારૂ પીઓ છો તો ફિઝિકલી પુરુષની અંદર એવી એ છે બોડી ફોર્મેશન છે કે એ લોકો એ ડાયજેસ્ટ કરી શકે છે, જે લેડીઝ એટલું ડાયજેસ્ટ બી નથી કરી શકતી. એ લોકો લેડીઝ અમે એક પેકમાં ટાઉ થઈ જાય, પેલા લોકો ચાર પેક પછી ટાઉ તો થવાના છે, પણ ચાર પેક પછી, એટલે
એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે સ્ત્રીઓએ સમજવું જોઈએ. હવે આ ત્રીજો બી આઈ ગિવ યુ થર્ડ એસ્પેક્ટ ઓલસો. એક તો દેખાદેખી થઈ ગઈ, એક તો ભાઈ મારે સમવડી બનવું છે, એક તો લિપિ રસ. ત્રીજો એક્સપેક્ટ જે બહાનું છે મારા માટે, પ્યોર બહાનું, ઇટ ઇઝ ફોર ડિસ્ટ્રેસિંગ. કે જે સ્ટ્રેસ, એટલે કે તમે મોડલ ને ગ્લેમરસ વર્લ્ડ માં જોશો તો પેલી સિગરેટ પીશે, પેલું પીશે, કેમ ટુ ડિસ્ટ્રેસ, કે એને બતાવો કે મને બહુ ટેન્શન છે. તો એ ફિલ્ડ માં જાય છે, એમની મોટી ભૂલ કહેવાશે. એ તો ગ્લેમર વર્લ્ડ છે, એમાં મારે કઈ કેવું નથી. મેં ગ્લેમર વર્લ્ડ પર ફોકસ કર્યું, પણ હું તો કહું લેટ અસ ટોક ઓફ એનીવે. ડોક્ટર રાજેન્દ્ર એવું પણ માને છે, ડોક્ટર રાજેન્દ્ર કે એવું કહે છે કે પુરુષોમાં તો એવું થાય છે કે અમુક કામ ના થયા, આર્થિક રીતે હેરાન થઈ ગયા હોય, એટલે હતાશા હોય, એમાંથી રિલેક્સેશન મેળવવા માટે આ બધા પદાર્થનું સેવન કરે. જો કદાચ સ્ત્રીઓ પણ આજ વિચારતી હોય, એનો મતલબ કે ક્ષેત્રમાં જાય છે તો એમની મોટી ભૂલ કહેવાય. પણ એ તો કોઈ ભી ક્ષેત્રમાં તમે બિઝનેસમાં કહેશો તો બિઝનેસમાં લોકો સ્ટ્રેસ આવે છે. એક્ઝેક્ટલી, એટલે બિઝનેસમાં ભી લોકો લે છે. પછી એક એક સોશિયલ ડ્રિંકિંગ હતું, પણ અત્યારે થયું છું કે સોશિયલ ડ્રિંકિંગ વોઝ જસ્ટ ધેટ કે થોડું પીધું ને સોશિયલી આપણે વાત કરીને જે ભી બિઝનેસ થયો કે ના થયો. પણ હવે શું થયું કે એ સોશિયલ ડ્રિંકિંગ થોડી થોડી ધીરે ધીરે ઇવોલ્વ થઈ ગયું છે કે લોકો એને એના એના ફન તરીકે પીએ છે, અને પછી જેને મજા આવે છે, નશો ચડે છે, તો ધે ગેટ દેટ કિક, અને એ કિકના લીધે લોકો પીએ છે, ને ધેટ ઇઝ કોલ્ડ એડિક્શન. આપણે સિમ્પલ લેંગ્વેજમાં એડિક્શન કહેવાય છે. એટલે આજે આખી આખી જે ચીજ છે એના આપણે સો હવે ભૂલી જાઓ કે હવે આપણે લોઝ, અરે શું કે જ્યાં સુધી આપણે એને એન્ટી ટોબેકો લોઝ નહીં લાવશું, એન્ટી સ્મોકિંગ લોઝ નહીં લાવશું, ત્યાં સુધી આનો કોઈ કંટ્રોલ આવવાનો નથી. આ રૂલ્સ નથી ડોક્ટર રાજેન્દ્ર? આ રૂલ્સ ચોક્કસ છે, પણ એનું અમલીકરણ નથી. ઓ, સૌથી મોટી ખામી ત્યાં સર્જાય છે કે એનું અમલીકરણ નથી. પણ આપ કહો છો કાયદા છે? કાયદા છે, ચોક્કસ કાયદા. રુઝાનજી કાયદા છે, છતાં પણ એનું અમલીકરણ નથી. મને આઈ ડોન્ટ હેવ અ ક્લુ કે ધેર ઇઝ અ કાયદા. મને ગુટકાનો કાયદો ખબર છે, પણ એમાં એમાં ટ્વિસ્ટ થઈ ગયું. એમાં એવું ટ્વિસ્ટ થઈ ગયું કે પેલું અલગ અલગ બનાવીને લોકો ખાવા લાગે, એટલે અલ્ટીમેટલી એટલે મોઢામાં ગુટકો બને, પણ બહારથી અલગ અલગ રો મટીરિયલ દેખાય. એટલે એટલે એ એ કાયદા એ છે, પણ એન્ટી સ્મોકિંગનો કોઈ કાયદો નથી સાહેબ. એન્ટી સ્મોકિંગ એટલે એ તો ગવર્નમેન્ટ કહે છે કે હા પીવાનું ઓકે છે, સિગરેટ પીવાનું ઓકે છે. એટલે હવે હવે એક બીજી વાત કીધું કે આજ જસ્ટ અગર કોઈને આદત પડી ગયો, લટ લાગી ગયો, તો એક નવી ચીજ આવી છે ઈ સિગરેટ. ઈ સિગરેટ ઇઝ અ ટેકનોલોજી વેરિન તમારે પેટમાં એવો ધુમાડો ના જાય, યુ ફીલ કે તમે સિગરેટ પી રહ્યા છો, પણ ના એનો ધુમાડો જાય, ના નિકોટિન જાય, ના બીજો વાળો હેરાન થાય. એટલે આ સ્મોકલેસ છે. એટલે આવી ઈ સિગરેટ અગર લોકો સૌથી વધારે મને ચર્ચા એ કરવાનું મન થાય છે કે ફરી એક વાર પુરુષ કદાચ આ વ્યસન કરે છે અને કદાચ સ્વાભાવિક માનવામાં આવે છે, પણ ચર્ચા એટલે થાય છે કે સ્ત્રીઓ પણ હવે કરવા માંડી છે. પણ હજી પણ સમજાતું નથી કે એની પાછળ સ્ત્રીઓ પણ કેમ પાછળ પડી ગઈ કે આવા બધા પદાર્થોનું સેવન કરવા માટે તૈયાર થાય. કારણ જોઈ રહ્યા છે આપણે કે સ્ટ્રેસ પણ જોવા મળી રહ્યો છે, કદાચ એવું પણ કહેવામાં આવી રહ્યું કે દેખાદેખી પણ હોઈ શકે. પણ કેમ કરવાનું કારણ કેમ હોવું જોઈએ? આપણે બધા ડેવલપ થઈ રહ્યા છીએ, અને આ ડેવલપમેન્ટની એક નેગેટિવ સાઈડ આ પણ છે. ઓકે, એટલે વિકાસમાં ભાગ રૂપે આ પણ છે. હા, સ્ત્રીઓના પણ એમની જે મેન્ટલ અવેરનેસ વધતી જાય છે, ફિઝિકલ અવેરનેસ વધતી જાય છે, મીડિયા આટલું સ્ટ્રોંગ છે, અને જે રીતે જાહેરાતો પણ ઓનલી ફોર વિમેન ડેવલપમેન્ટ એક મેઇન ફેક્ટર જે રુઝાનજી કઈ રીતે કહી શકીએ આપણે? કારણ કે ડેવલપમેન્ટ તો સૌથી પહેલા તો બીજો બી ફેક્ટર છે કે પેલું જે હનીસિંગ ચાર બોટલ વોડ કા કામ મેરા રોજ કા. હવે આવા ગીતો 11 12 વર્ષના સ્ટુડન્ટ્સ હોય, લેડી એસ જેન્ટ, તો પછી સ્ત્રી વર્ક જસ્ટ મિનિટ, તો રુઝાનજી સ્ત્રીઓ વ્યસન કરે તો વાંધો ના હોય, તો શું વાંધો છે? સ્ત્રીઓ પણ વ્યસન કરે? ના ના ના, 100% વાંધો છે. 110 હું તો કહું છું પુરુષો બી વ્યસન કરે તો વાંધો છે, પણ અત્યારે જયારે સ્ત્રીની પોઈન્ટ કહે છે હું એની પર ફોકસ કરવા માંગુ છું કે સ્ત્રીઓ વ્યસન કરે. સૌથી પહેલા તો ઓબ્વિયસલી પુરુષોનો બેડ હેલ્થ માટે છે, સ્ત્રીઓ માટે બી છે. દે ગેટ ઇન્ફર્ટાઇલ, સ્ત્રીઓ વગર શું કહેવાય કરે છે તો ઇન્ફર્ટિલિટી આવે. યા આગળ લેટર છે, ઘણી વાર રિપોર્ટ છે કે લંગ કેન્સર તો કોઈને બી થાય, સ્ત્રી પુરુષે થાય, પણ રિપોર્ટ છે કે અગર વધારે વ્યસન કર્યું છે તો એમનું જે બાળક હોય ફિટસ હોય એ ડેમેજ થાય, બાળક એબનોર્મલ આવી શકે. એટલે યુ નો એની તો કોઈ અંત જ નથી. ચાર વોટલ વોડકા જુએ એટલે પેલો કહે કે હવે પેલી કહે કે હું બી ટ્રાય કરું, હવે હું ટ્રાય કરું એટલે બધા વાહ વાહ કરે, એને એક નશો ચડે, એટલે એને થાય કે હા એને એક બીજી દુનિયા. એટલે આ એજ થી એને લટ લાગવા, ધીરે 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 લટ લાગે, અને પછી એને છોડી જ ના શકે સાહેબ. અગર એ ઈચ્છા કરે તો બી નથી છોડી શકતી. એટલે એટલે એ જે સ્ત્રી કે પુરુષ છે એ લોકોની લાઈફ બરબાદ પોતે બી કરે છે. રાજેન્દ્રજી આપણે આને કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે કે ડિસ્ટ્રક્શન કરી રહ્યા છે? જે ડેવલપમેન્ટ છે કન્સ્ટ્રક્ટ થઈ રહ્યો છે કે ડિસ્ટ્રક્ટ થઈ રહ્યો છે? બંને થઈ રહ્યું છે, જેમ કે બંને થઈ રહ્યું છે. અને એમાં પણ એ જે છે એમાં દેખાદેખી એટલી જ જરૂરી છે, એટલે એના લીધે પણ થાય છે. સ્ટાઇલ કે હું પીવું છું તો આ બાજુવાળી પીવે છે તો હું કેમ નહીં, મારા મિત્રની વાઈફ પીવે છે તો હું કેમ નહીં, આવું એમાં પણ સ્ત્રીઓમાં પણ આ થઈ રહ્યું છે. ઓકે ઓકે, અને એના લીધે તમાકુ કહો કે ઇવન બિયર કહો,
આ બધું વધતું જાય. ઠીક છે રુઝાનજી, પુરુષ પ્રધાન સમાજની વાત કરીએ અને એને સાચવવામાં સૌથી મોટો સી ફાળો હું તો કહીશ કે સ્ત્રી વર્ગનો છે. જી જી. પણ આજે સ્ત્રી જો પુરુષ સમોડી થઈને આ પ્રકારની જો આદત પાડી રહી છે તો સમાજને કેટલા અંશે ડેમેજ થઈ રહ્યું છે. ભયંકર ડેમેજ થઈ રહ્યું છે. એક તો પેલો પુરુષ કરતો તો એને રોકાતો છે નહીં, હવે પછી સ્ત્રી કરવા લાગી એટલે આ તો ડબલ ડેમેજ છે, ડબલ વેમી જેને અમે કહીએ. એટલે આ તો બહુ જ નેગેટિવ છે. એટલે આજે આપણે જે આજે ચર્ચા કરી રહ્યા છે, હવે એમાં ચર્ચા કરવાથી ઇટ્સ ગુડ કે અવેરનેસ છે, પણ જે પીનારો છે એને અવેરનેસ નથી. સો નાઉ ઇટ ઇઝ બીન વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે 11-12-13 છોકરાઓ છે એ લોકોને હેલ્ધી હેબિટ્સ નાખો. જેને કે ધીરે ધીરે ગવર્મેન્ટ એવી હેબિટ્સ નાખી છે, આઈ એમ શ્યોર કોઈ કંપનીએ બી એ લીધું હતું કે ભાઈ તમે બર્ગર એવા ફેટ ફૂડ જંક ફૂડ્સ ના ખાઓ અને તમે હેલ્ધી ફૂડ્સ ખાઓ, જેને કે કોર્નફ્લેક્સ યા શું કહેવાય ઓટ્સ કે એવા બધા, એટલે યુ નો દેટ્સ યોર બ્રેકફાસ્ટ ફૂડ, એટલે આ ફ્રૂટ્સ ખાઓ, એટલે યુ નો. સો એ એક હેલ્ધી હેબિટ નાખવાની છે, પોઈન્ટ નંબર 1. કારણ કે જ્યારે માણસ હેલ્ધી હેબિટ નાખે છે, જેને કે લેટ્સ સે અત્યારે આપણે યોગા ડે કરશું યા મેડિટેશન, સી ધીઝ આર ઓલ હેલ્ધી હેબિટ્સ, આપણે જીમ કરશું, આપણે રનિંગ કરશું, ધીઝ આર ઓલ હેલ્ધી હેબિટ, એટલે આ નાખવાની જરૂર છે. કારણ કે સ્ટ્રેસ તો બધા ને આવશે, સ્ટ્રેસ એવું જરૂર નથી કે તમે હેલ્ધી હેબિટ સ્ટ્રેસ માંથી બહાર નહીં કાઢી શકે ને. સ્ટ્રેસ ઇઝ કે 100% કાઢી શકે, એ લાંબા સમય કાઢશું. નો 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 નો, લોકોને એવું છે કે જલ્દીથી ફાયદો છે. ડોક્ટર રાજેન્દ્ર આપની વાતથી સમજ છો કે ભાઈ એક વખત જો સેવન કરી લે છે તો એને જલ્દીથી રિલેક્સેશન મળી જાય છે, ભલે પછી બીજી વાર એને આદત પડી જાય છે. ઇટ ઇઝ અ ટેમ્પરરી રિલેક્સેશન. બિલકુલ. પણ એ તમારા બોડી ને હાર્મ કરતું હતું, તમારું પાલ્પિટેશન કરી દેતું હતું, હાર્ટ રેટ હાઈ કરી દેતું હતું. એટલે આ બધું, એટલે એ ગવર્મેન્ટે એનર્જી ડ્રિંક ને ઘણી હદ સુધી કંટ્રોલ કર્યો છે. સિમિલરલી બીકોઝ હી લેટ્સ બી વેરી વેરી ઓનેસ્ટ કે ટોબેકો ઇઝ અ વેરી બિગ ઇન્ડસ્ટ્રી, વેરી બિગ લોબી. એટલે ધેટ ઇન ધીસ લોબી, એટલે ગવર્નમેન્ટ બી વિચારે છે કે અગર અમે આ ને બંધ કરશું તો અમારા કરોડો ને અબજો રૂપિયાનો લોસ થશે. એટલે ગવર્નમેન્ટ તો એ રસ્તે તો જવાની જ નથી, એ વિચારશે જ નહીં. ઓકે, એક નિષ્ણાંત વ્યસન મુક્તિ નિષ્ણાંત તરીકે આપ શું કહો છો કે શું રસ્તો હોઈ શકે અથવા આમાંથી બહાર નીકળવા માટે, જેમ કે ગવર્નમેન્ટ તો રોજાનજી કહે છે પ્રમાણે કે બંધ કરવાનું વિચારશે જ નહીં, કારણ નુકસાન થશે કરોડો રૂપિયાનું. તો આપ શું કહો છો? બહેનોમાં જ અવેરનેસ ફેલાવી પડશે. કઈ રીતે ફેલાવી શકે? કારણ કે એક વસ્તુ કે હવે ચેલેન્જ થઈ ગઈ છે, પુરુષોમાં આટલી બધી અવેરનેસ હોવા છતાં બી પુરુષો, પ્રતિબંધ હોવા છતાં બી પુરુષો સૌથી વધારે સેવન કરતા હોય અને હવે સ્ત્રીઓ પણ જોડાઈ રહી છે, કઈ રીતે અવેરનેસ લાવવી પડશે? બહેનો વધારે સારી રીતે સમજી શકશે, પહેલી વસ્તુ તો હું તમને કહીશ, બહેનો વધારે સારી રીતે એક્સેપ્ટ કરી શકશે. ઓકે, કે ભાઈ આ વસ્તુ ખોટી છે પુરુષો કરતા. અને આપણે ત્યાં નો ડાઉટ, હું હજુ એવું કહીશ કે શરૂઆત છે. રાજેન્દ્રજી સમજતી હતી છતાં પણ આ સ્ત્રી હવે સેવન કરતી થઈ ગઈ છે, તેમ છતાંય જો એને ખબર પડે કે હવે હું આ એક નેગેટિવ પાથ ઉપર છું અને હું ખરાબ રસ્તા ઉપર છું, મારે પાછા વળવું છે, તો એ લોકોનો જે ઇનર જે વસ્તુ છે ને સ્ટ્રોંગ, એ લોકો માઇન્ડથી બહુ સ્ટ્રોંગ હોય. ઓકે, એ જો એ સ્ટ્રોંગનેસ જો એનો યુઝ કરે તો ચોક્કસ એ જલ્દી બહાર આવી શકે. મારો વસ્તુ ક્લેરિફાઈ થાય, મારો એક એક્સપિરિયન્સ છે, આપણે ક્લેરિફાઈ થાય છે કે એ લોકોનું જે મનોબળ મજબૂત હોય છે પણ હજમ શક્તિ જે છે ઓછી હોય છે, છતાં બી એ લોકો સેવન કરી રહ્યા છે, પણ એમના મનોબળને કારણે કદાચ આપણે અવેરનેસ લાવી શકીએ. આ બી વાત કરું, મારો એક્સપિરિયન્સ છે કે જેટલા પણ ફિમેલ પેશન્ટ છે એ બહુ જલ્દીથી બહાર આવી ગયા છે. અચ્છા, ઓકે. અને અમે એક, હું ગામનું નામ નહીં આપી શકું, પણ એ ગામમાં એવું હતું કે 100% બહેનો ખાંસીની દવા લેતી હતી, બરાબર છે, અને રોજની બે બોટલ પીતી હતી. ઓકે. અને ત્યાં એમાં એવું થયું કે એક ગામમાં સરપંચ બહેન આવ્યા, એ બહેન પોતે પણ લેતા હતા. અચ્છા. અને દે કેમ ટુ મી અને પછી એમણે એવું નક્કી કર્યું કે ભાઈ અમારે આમાંથી બહાર નીકળવું છે, તમે કઈ રીતે અમને મદદ કરશો? બરાબર. અને અમે ત્યાં ગયા, અમે ત્યાં શું કહેવાય કે એમની સાયકોલોજીકલ એજ્યુકેશન આપ્યું. ઓકે, એના વિશે. અને એ લોકો બહુ જલ્દી બધા બહાર આવ્યા. પણ રુઝાનજી, આને એક માનસિક બીમારી પણ કહેવામાં આવે છે, એટલે એનો મતલબ કે સ્ત્રીઓ પણ હવે માનસિક બીમારીનો ભોગ બની રહી છે. એ તો પહેલા બી બનતી હતી, એટલા માટે વ્યસન તરફ જાય છે. લેટ્સ બી વેરી ક્લિયર, અત્યારે આપણે તમે સારું છે સ્ત્રી રિલેટેડ ટોપિક ફોકસ કરો છો, પણ આપણે અગર લેટસ એઝ અ કન્ટ્રી આપણે જે યુવા ધન કહી રહ્યા છે, મારે વધારે ચિંતા યુવા ધન છે, એમાં સ્ત્રી અને પુરુષ બંને આવી ગયા. ચોક્કસ. અને એમાં ખાલી આ સિગરેટ નથી એકલી આવતી, સિગરેટ કરતા પેલું જે ડ્રગ્સ કો કે જે બધા કોકેન કે જેવા એબ્યુઝિવ ચીજો એ લોકો લઈ રહ્યા છે. પણ એક વસ્તુ કહેવાનું મન થાય કે ગવર્મેન્ટ, આજની ગવર્મેન્ટ, અત્યારની ગવર્મેન્ટના જે વડા હોય એ વિદેશમાં જઈને જાહેરમાં એવું ભાષણ કરે છે કે ભારત એ સૌથી યુવા દેશ છે. સાચી વાત છે. પણ આજ ગવર્મેન્ટને ખબર બી છે કે આજ યુવાઓ અંદરથી ખોખલા થઈ રહ્યા છે. કરેક્ટ કરેક્ટ. તો આનો રસ્તો શું? સી, આનો રસ્તો એટલે એસી ધેર આર ટુ, એ સિંગલ પ્રોંગ સ્ટ્રેટેજી કોઈ દિવસ ચાલવાની નથી. ઓકે, શુડ બી મલ્ટીપલ પ્રોંગ સ્ટ્રેટેજી. જી જી. હવે ચાલ માની લો કે એ લોકોને હજી ડ્રગ્સ કોકેન એ બધા, આપણા નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ છે રેડ કરે, એ બધું એની જગ્યાએ બિલકુલ સાચું છે અને હજી કઈ વધશે ને કરવું જોઈએ લોકોને, એક એક લેવલ છે. પણ બીજું, હવે ડ્રગ ગવર્મેન્ટ ને અવેરનેસ કરવી જોઈએ કે ભાઈ જાણે કે તમે એન્ટી ટોબેકો ડે સુજો
ઉજવો છો, એન્ટી સ્મોકિંગ ડે ઉજવો છો, વોટ ઇઝ ધ યુઝ ઓફ ઇટ? તેના કરતા તમે એ બંધ કરાવી દો ને, સિગરેટ નું સેલિંગ બંધ કરાવી દો, લોસ મૂકી દો. પણ આમાં તમે જ કીધું કે નુકસાન થશે. રાજેન્દ્રજી, આપણે ચર્ચા કરી હતી, આઈ એમ ગોઈંગ ટુ ગો બેક ટુ ધ ગવર્નમેન્ટ એન્ડ ટેલ ધેમ ધ સેમ થિંગ કે એવું તમે વિચારો કે આપણે કરોડો રૂપિયાનો આપણે એક્સચેકર્સ ને આપણે ઇન્ડિયાનો લોસ થયેલો છે, કારણ કે ધેર આર અધર વેઝ એન્ડ મીન્સ કે આપણે આપણે બિઝનેસ કરીને ઇન્ડિયા આગળ લાવી શકીએ. આપ એવું કહો છો કે ગવર્નમેન્ટ ને યુવાઓની ખાલી બોલવા માટે ચિંતા છે? બિલકુલ કહું છું, બાકી કોઈ પ્રકારની ચિંતા નથી સિરિયસલી. અને બીજો વાત, એક પોઈન્ટ એ થઈ ગયો, એટલે આઈ એમ ટોકિંગ ઓફ મલ્ટીપ્રોંગ સ્ટ્રેટેજી, એટલે ઓબ્વિયસલી પહેલા તો એ સિરિયસલી આવું લેવું જોઈએ. બીજો પોઈન્ટ છે કે કમિંગ બેક ટુ જે અગર સાહેબ જેમ કહે છે કે અગર અગિયારમાં બાર એલા અગિયાર બાર વર્ષના જે છોકરા છોકરીઓ છે, જેમ હવે આજકાલ સ્કૂલ કોલેજીસમાં અલગ અલગ ટાઈપનું કાઉન્સેલિંગ થાય છે, તો ધીસ દે હેવ ટુ ટેક વેરી વેરી મચ એ લોકોને આ ધ્યાન રાખવાનું. અને સ્પેશિયલી હોસ્ટેલમાં જે છોકરાઓ અને છોકરીઓ અગિયાર વર્ષથી રહેવા જાય છે, એક છોકરો પીએ એટલે બીજો પીએ અને ત્રીજો પીએ, એનો એ આખું ગંદકી ફેલાય છે. મને ખબર છે મારી કોલેજમાં આવું થતું હતું, તો એક અમે શું કરતા હતા કે કોઈ પીએ તો અમે એના મોઢા બગાડીને આમ ગંદા મોઢા કરીએ, અમે વાવા ને હીરો ને રેમ્બોડા કરીએ. થયું શું એટલે પેલો સામે વાળો એટલો ડિમોટિવેટ થઈ જાય, એના ફ્રેન્ડ્સ બી એટલા ડિમોટિવેટ થઈ જાય. એટલે આપણે આ સાયકોલોજી લાવવાની છે કે ભાઈ તમે પીઓ છો તેને કે એટલે તો થિયેટરમાં બંધ કરાવ્યું છે, પેલા ફૂ ફૂ કરતો હતો એટલે લોકોને લાગે કે હા અમે બી ફૂ ફૂ કરીએ, પછી ખબર એટલે પછી ગવર્મેન્ટે લાવ્યું કે ભાઈ સ્મોકિંગ ઇઝ નોટ ઓકે. રાજેન્દ્રજી, એક પરિસ્થિતિ એવી છે કે આપણે અવેરનેસના કાર્યક્રમો કરીએ, કાઉન્સેલિંગ સારામાં સારું કરવામાં આવે, 15 વર્ષનો તો રેશિયો નીકળે કે 15 વર્ષથી આ શરૂઆત થઈ જાય છે વ્યસન કરવાનું. પણ એક પરિસ્થિતિ સમાજનો રેશિયો બીજો જોવા મળે છે, જેમ આપણે વાત કરીએ પ્રમાણે કે કોઈ પિક્ચર જોવા જાય છે ત્યાં જાહેરાત થાય છે, જે પદાર્થ હોય છે આવા નશીલા પદાર્થ એનું જાહેરાત પણ થતી હોય છે, એટલે એ પણ જોવાના છે. પાર્ટી થતી હોય ત્યાં પણ એક કદાચ ફેશન તરીકે લેવામાં આવે કે પાર્ટી છે તો એકવાર તો લેવું જ પડશે અથવા ઓકેઝન લેવું પડશે. આ બધી બાબતો પર તો ફોકસ કરવામાં આવતું જ નથી, આ પણ અરીસો છે, આને પણ દૂર કરવાની જરૂર નથી લાગતી આપણે? ચોક્કસ ચોક્કસ. તો શું કરી શકે એના માટે? એના માટે સૌથી પહેલાં તો મેં તમને કીધું કે દરેક જગ્યાએથી આનો પ્રયત્ન થવો જોઈએ. ઓકે, સરકારી તંત્રે પણ પ્રયત્ન કરવો જોઈએ, એનજીઓ સરકારી તંત્રે જ પ્રયત્ન કરવો જોઈએ, શિવની માનતા પહેલાં સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને અવેરનેસ પ્રોગ્રામ આ બધું સાથે મળીને કામ કરશે તો ચોક્કસ નહીં. આ બધા માધ્યમથી રુઝાનજી લાગે છે, કારણ કે એ લોકો પોતાનો સ્વાર્થ વિચારી છે, લોકોને વ્યસન કરવું કરે ના કરવું ના કરે, પણ અમે કાર્યક્રમ કરીશું, અમને ગવર્મેન્ટ જે ગ્રાન્ટ આપી દેશે અથવા જે રકમ આપશે અમે લઈને ખુશ છીએ. ઘણી વાર તો તમે જોયું હશે સાહેબ, એનજીઓ જવા અને બીજી ઘણી વાર તો હીરો આ લોકો સિગરેટ ની એડમાં આવતા તમે બંધ કર્યા છે. એટલે કમિંગ બેક ટુ આઈ વુડ રાધર નોટ લાઈક ટુ સે માય સ્ટ્રોંગ બિલીફ ઇઝ ઓલવેઝ ધેર કે અગર લોસ છે, અગર સ્ટ્રિન્જન્ટ લોસ છે તો એટલીસ્ટ દબાશે. હું ઝીરો નથી કે થવાનું, પણ એટલીસ્ટ અત્યારે છૂટું છૂટક થઈ રહ્યું છે, એટલે છૂટતી થઈ રહ્યું છે, એ કંટ્રોલમાં આવશે. એટલે એટલીસ્ટ અત્યારે આપણે જેટલા બી ટકા પર છે એનાથી ઓછું વિલ સ્ટાર્ટ ડિક્રીઝિંગ ઇન્ટુ ઇટ. પણ આ વે સારો નથી કે અત્યારે સાયકોલોજીસ્ટ લોકો તૈયાર થાય છે, એ લોકો કાઉન્સેલિંગ દ્વારા ધીમે 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 આમાંથી લોકોને બહાર કાઢે. સાયકોલોજીસ્ટમાં તો કોણ સાયકોલોજીસ્ટ પાસે જાય જેને જે એના પર નુકસાન થયું હોય ગંભીર હોય પછી જાય, પહેલાથી તો કોઈ જવાનું નથી. અને ચલો એ તો એના મમ્મી પપ્પા ધક્કો મારીને લઈ જાય તો જાય, જ્યાં સુધી પેલાને મનથી અંદરથી એ ના થાય. એટલે સાયકોલોજીસ્ટ નો રોલ તો બહુ પાછળથી આવે છે. ઇમ્પોર્ટન્ટ રોલ છે કે આપણે જે વિલ પ્રિવેન્શન, ઇટ્સ અ યા એક્ઝેક્ટલી પ્રિવેન્શન. અને બીજું કે વિલ પાવર ઇઝ અ સિમ્પલ થિંગ, એટલે કે અમે ભી સ્ટ્રેસમાં કામ કરીએ છીએ, તમે આપણે બધા તમે તો ધેટ ડઝન્ટ મીન કે આપણે દારૂની બોટલી ઉઠાવી લઈએ, સિગરેટ, રુઝાનજી જેવા ઉદાહરણ બહુ ઓછા મળતા. રુઝાનજી સાહેબ કેમ તમે બારે કમોન ચોક્કસ બધાનો ઉદાહરણ, મારે એકલી નાને બધાનો ઉદાહરણ, કારણ કે આજે એ લોકોને એટલો ખ્યાલ હોવો જોઈએ કે સ્ટ્રેસ દરેક વ્યક્તિને છે. હા, એટલે પણ જરૂરી નથી કે વ્યસન જ કરવું. એક્ઝેક્ટલી. અને તમે બિલીવ મી, જેને કે અગેન રિપીટ કે અગર આપણે નાનપણથી આદત નાખી દઈશું ને બાળકોમાં કે તમે યોગા કરો કે તમે જીમ કરો યા તમે દોડવા જાઓ, તો બાય ડિફોલ્ટ માણસનું વિલ પાવર વધી જાય. રાજેન્દ્રજી, આપ એ સ્વીકારો છો, આપ તો એટલા માટે કારણ કે ઘણા કાર્યક્રમ આપ કરતા હશો, એટલા માટે કારણ કે ગવર્મેન્ટ સાથે આપ થોડા કનેક્ટેડ હશો, એનજીઓ સાથે કનેક્ટેડ હશો, એટલા માટે કહું છું કે ગવર્મેન્ટ ને પોતાનું વિલ પાવર વધારવામાં રસ છે. ચિંતાનો વિષય થાય છે કે ફરી એકવાર આપણે સ્ત્રી વર્ક પર આવીએ એટલા માટે આપ બહુ ફાઇટ આપો છો કે લોકોને, સ્ત્રીઓને ખાસ કરીને એવું મોકળું મેદાન મળે, એટલી ફ્રીડમ મળે, અને કેમ એ લોકો આગળ ના આવે. બિલકુલ, આગળ આવવાની જે ભૂખ
એને કારણે અથવા આ એક પ્રકારની ફ્રીડમ આપવામાં આવી રહી છે, એ ફ્રીડમની પાછળ આ નુકસાન જોવા નથી મળ્યું. નો કનેક્શન, આપણે કામમાં આગળ આવવાની એના કારણે કદાચ આ થઈ રહ્યું છે. આપણે નહીં, આપણે કામમાં આગળ આવવાની એમ્પાવર આપણે કામ માટે કરી રહ્યા છીએ, એના પગે ઉભી રહે એના માટે કરી રહ્યા છીએ. એમ્પાવર એટલે નથી કરી રહ્યા કે તું સિગરેટ પીયા તો તમારે, પણ જોડે જોડે દૂષણ આવી રહ્યું છે. તો શું, ના ના, એટલે એક ને એક બીજી વાત કીધું, આજે વર્ગ છે જે છોકરી એમ્પાવર થવા માંગે છે એમાં નથી પડવાની. આ વર્ગ હું હજી રિપીટ કરું છું કે આ વર્ગ મોટા ઘરોની છોકરીઓ જે પેલી કિટ્ટી ને પાર્ટી ને એ કરતી હોય, એને ફ્રીડમ છે, એને એટલે એ કરવા જાય છે, એ પેલી એકબીજાને બતાવવા માટે પહેલા બધું કરે. અને બીજું આ વર્ગ મેં કહું યુથ છે, યુવાન છે કે જેને પેલી ચાર બોટલ વોડકા દેખાય છે. આજ સવાલ હું તમને એ રીતે પૂછું છું કે આ બધા દૂષણો માટે જવાબદાર પરિસ્થિતિ છે એ સ્ત્રી વર્ગને સૌથી વધારે ફ્રીડમ મળી રહી છે તે શું કહેશો? ના, હું એવું નથી માનતો, હું એવું નથી માનતો. કેમ? જો એ સંયમમાં રહેતી હતી ત્યાં સુધી આ દૂષણ નતા આવતા, સારી બાબતોમાં સારી સારી વ્યક્તિત્વ આપણે જોવા મળી છે. આજે સારામાં સારી ફ્રીડમ આપવાની વાત કરવામાં આવે, વધારે આપવાની વાત કરવામાં આવે, ત્યારે આ દૂષણ જોડે આવી રહ્યું છે એની જાણ હવે થઈ રહી છે આપણને, શું કહેશો? ના 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 ના, હું એની પર કંટ્રોલ રાખવાનો કે કાબુ રાખવાનો હું સંપૂર્ણ વિરોધી છું. જી, તો આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે લોકમંચમાં, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.